આપણે લાસ્ટ લેક્ચર ની અંદર સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા વિશેનો આખો કોન્સેપ્ટ છે એ ક્લિયર કર્યો અને એના દાખલાઓ પણ આવે ખૂબ કે તમને હવે સારી રીતે આવડી ગયા હોવા જોઈએ। સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા જો ક્લિયર થઈ જશે તો આજનો ટોપિક છે આપણા માટે ક્લિયર અને બહુ આસાન બનશે। એટલા માટે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા વિશે આપણે સમજી જઈએ કે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા શું છે કે ભાઈ જ્યારે કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવામાં આવે છે અને ઈ બાહ્ય બળની અસર હેઠળ એની લંબાઈમાં કંઈક વધારો થાય છે અને ઈ લંબાઈમાં થતો વધારો ઈ પદાર્થની અંદર કંઈક પુનઃસ્થાપક બળ પેદા કરે છે। દરેક પદાર્થની અંદર કંઈક પોતાની મૂળ સ્થિતિમાં પાછી આવવાની કંઈક ક્ષમતા હોય છે જેને આપણે ચર્ચા અગાઉ આપણે ઘણી વખત કરી ચૂક્યા છીએ એટલે આપણે ખૂબ સારી રીતે ખબર છે। તો જે પદાર્થની પોતાની મૂળ સ્થિતિમાં પાછા આવવાનો ગુણધર્મ છે એ ગુણધર્મના આધારે પદાર્થની અંદર આ જે લંબાઈમાં થતો વધારો છે એ વધારાને અકોર્ડિંગ કંઈક એની અંદર એનર્જી સ્ટોર થાય છે અને એ સ્ટોર થયેલી એનર્જી છે એ પદાર્થને પોતાની મૂળ સ્થિતિમાં પાછા આવે છે। કેમ કે ભાઈ એક વસ્તુ આપણને ખૂબ સારી રીતે ખબર છે કે કોઈ પણ કાર્ય થવા માટે કંઈક ઊર્જા હોવી જરૂરી છે। જો ઊર્જા જ નહીં હોય તો કાર્ય કંઈ થશે જ નહીં। તો એ ઊર્જા છે એ મારે શું કરવી પડે કંઈક આની અંદર સ્ટોર કરવી પડે જો મારે આની સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ચકાસવો હોય તો। પણ અત્યાર સુધીની જે આપણે ચર્ચા કરી એ માત્ર સ્થિતિ ઊર્જાની ચર્ચા કરી અને લંબાઈના વધારાના આધાર પર। પણ હવે આપણે ભાઈ પાર્શ્વન પરિમાણો વિશે પણ જાણીએ છીએ। પાર્શ્વન પરિમાણો કોને કહેતા હતા કે ભાઈ જ્યારે તમે લંબાઈમાં વધારો કરો છો તો ત્રિજ્યામાં ઘટાડો થાય છે પણ સરવાળે કદમાં વધારો થાય છે। સરવાળે કદમાં શું થાય છે વધારો થાય છે। આ જે કદમાં વધારો છે એ કદના વધારાની સાથે સ્થિતિ ઊર્જાને શું સંબંધ છે એ મારે જાણવું હોય તો હવે હું જાણીશ ભાઈ કે એકમ કદ દીઠ કેટલી સ્થિતિ ઊર્જા સ્ટોર થાય છે। મારે એ સમજવું છે આજના લેક્ચર ની અંદર મારે સમજવી છે એકમ કદ દીઠ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા આખો પદાર્થ છે એની અંદર એકમ કદ દીઠ કેટલી ઊર્જા સ્ટોર થાય એ મારે જાણવું હોય તો। કેમ કે જો અહીંયા જે આના દરેક બિંદુએ દરેક પોઈન્ટે કંઈક પુનઃસ્થાપક બળ લાગશે તો કંઈક પુનઃસ્થાપક બળ લાગશે તો દરેક બિંદુએ કંઈક ઉર્જા સ્ટોર થઈ એમ કહેવાશે કે નહીં। તો એ દરેક બિંદુએ મતલબ એકમ કદ દીઠ કેટલી સ્થિતિ ઊર્જા સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા છે એ સમજવું છે। તો કે એના માટે આપણે સૌથી પહેલા તો યાદ કરવું જોઈએ કે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા સ્થિતિ ઊર્જા શું હતી આપણા માટે ભાઈ યાદ કરો જો સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા U = મારી પાસે હતી A into Y by 2L into delta S square હતું કે નહીં। મારી પાસે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જાનું સમીકરણ હતું U AY by 2L delta L square। હવે મારે શું જોતું છે એકમ કદ દીઠ જોતું છે એકમ કદ દીઠ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા બરોબર છે। તો એકમ કદ દીઠ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા હવે તમને ખબર છે કે જ્યારે કોઈ પણ માં એકમ કદ દીઠ એકમ સમય દીઠ એકમ લંબાઈ દીઠ એવા શબ્દો આવે ત્યારે ઈ જે રાશિ છે એ ક્યાં વહી જાય ભાઈ છેદમાં વહી જાય। તો એકમ કદ દીઠ કીધું છે એટલે કદ એટલે વી થશે ભાઈ કદ ને આપણે છે ને આપણે ડિનોટ કરીએ છીએ કદ વી વડે। તો મારી પાસે U by V પૂછે છે અહીંયા મને એકમ કદ ની કેટલી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા તો કે U by V મને અહીંયા પૂછે છે। અચ્છા હવે આ U by V ને તમે સંજ્ઞા આપી દો ને તો વાંધો નથી। જો અત્યારે ખાલી સરળતા ખાતર તમે કોઈ પણ એક સંજ્ઞા નામ આપી દો માનો કે આને હું અત્યારે એકમ કદ ની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા છે ને એને કોઈ હું નામ આપી દો અત્યારે સમથિંગ Z નામ આપી દો ચલો કેમ કે X Y ની બધું આગળ આપણે યુઝ કરવાના છે। જો Z છે Z વડે દર્શાવાતી નથી ના Z વડે દર્શાવાતી નથી પણ આપણે દર વખતે U by V લખવું ન પડે એટલા માટે મેં Z લખ્યું છે લખવાનો લખો કાંઈ ફેર ન પડે ખાલી તમારા માટે મેન્ડવેઝ U by V તો કે U by V શું થશે જો તો કે મને એક વસ્તુ ખબર છે ભાઈ કે V is equal to લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થાય કે નહીં કદ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ થાય તો કે V is equal to A into L લખીએ તો A into L અથવા A into H H છે એ પણ શું છે એક લંબાઈ નો પરિમાણ
તારવી શકીએ
अभी सुनाई क्या नहीं? तो हमें एक वस्तु यहाँ नोट करवा चाहिए, नोटवा चाहिए। चलो यहीं आपने क्या मिलो? U by V 1/2 y epsilon L square। यहाँ ऊपर तो मैं हमें देखो कि एक काम का दर्दी जो स्थिति स्थापक की है स्थिति ऊर्जा एनी प्रतान विकृति ना स्वर्ग ना संप्रमाण ना चाहिए। कई शब्द क्या नहीं कि एप्सिलॉन एल यू है प्रतान विकृति, तनाव विकृति, लंबाई विकृति, संगत विकृति। हरिदारा नाम है हजार एनी जब आना पर घना बड़ा नाम है ते फैसले नहीं नो बीजी वस्तु तो नियम नहीं कही सको पर जो क्या रे यंग मॉडल्स वाय ना चालू कर ले बीजो तो नियम नहीं कही सको कि एकम कद की स्थिति स्थापक की स्थिति ऊर्जा है ना प्रतिबल और विकृति ना संप्रमाण में है। जो मात्र विकृति ना वर्ग ना संप्रमाण में हो तो वाय अचल आवशे क्योंकि वाय जे ते धातु माटे तो वाय केवो रहवानो छे अचल स्टील ने लीधो तो स्टील माटे तो वाय केवो रहवानो छे अचल रहवानो छे जो तुम स्टील ने बदले कोपर वापरो छो तो वाय चेंज थयो केवो यंग मॉड्यूलस एनी पर डिपेंडेंट छे पदार्थ नी जाग ऊपर भाई दरेक पदार्थ नो यंग मॉड्यूलस छे केवो छे जुदो जुदो छे ऑब्वियस बात छे तो तुम्हें आ रीत की बात छे बहुत सारी रीते समझ्या भाई स्थितिस्थापकीय स्थिति ऊर्जा ने अंदर आई होप के हवे कोई ने काई कन्फ्यूजन होवू जोईए नहीं आ બધા સમીકરણો છે મેં કીધું એમ છે એક મેઈન આને યાદ કરી લો ને પછી તમારી પાસે જૂના ઘણા બધા રિલેશન છે એપ્લાય કરતા જાવ કરતા જાવ કરતા જાવ તમને ઘણા બધા રિલેશનો છે એ મળ્યા તમને ક્લિયર કે નહીં ભાઈ તો સીધી સાબકી સીધી ઉજાણી થિયરી માં આપણે અહીંયા સુધી જોઈ લઈએ એની થિયરી તો જોઈએ ભાઈ કે એકમ કદમાં સંગ્રહિત ઊર્જા કે જેને ઊર્જા ઘનતા કહેવામાં આવે છે ઊર્જા ઘનતા શું થાય આપણે ઘનતા બરાબર શું થાય છે જો ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ એમ અપોન વી થાય છે મતલબ એકમ કદ દીઠ રહેલું દળ જેને આપણે શું એની દળ ઘનતા કહીએ છીએ કહીએ છીએ ને તો અહીંયા આને એની ઊર્જા ઘનતા જ્યારે ઊર્જાને એકમ કદ દીઠ માપવામાં આવે તમારે નોટ કરવું હોય તો નોટ નોટ કરી નાખો જ્યારે ઊર્જાને એકમ કદ દીઠ માપવામાં આવે ત્યારે એને એની ઊર્જા ઘનતા કહેવામાં આવે છે જો સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઊર્જા હોય તો એ ભલે ગતિ ઊર્જા કે કોઈ પણ ટાઈપ ઓફ એનર્જી હોય જ્યારે ઊર્જાને એકમ કદ દીઠ ગણવામાં આવે ત્યારે એને એની ઊર્જા ઘનતા કહેવામાં આવે છે ક્લિયર જો રો ઇઝ ઇક્વલ ટુ એમ અપોન વી કરીએ છીએ તો એમ શું છે દળ છે તો એનો મતલબ શું થાય કે એકમ કદ દીઠ રહેલું દળ તો એને આપણે એની દળ ઘનતા કહીએ છીએ કહીએ છીએ તો એવી જ રીતે કોઈ પણ એપાર્ટમેન્ટ કોઈ પણ પેરામીટર લઈ લો જ્યારે એને એકમ કદ દીઠ માપવામાં આવે છે ત્યારે ત્યારે તેને તેની ઘનતા કહેવામાં આવે છે જો ઊર્જાની વાત કરતા હો તો એને ઊર્જા ઘનતા કદની વાત દળની વાત કરતા હો તો એને દળ ઘનતા બરોબર તમે કયો પેરામીટર યુઝ કરો છો એની ઉપર ડિપેન્ડન્ટ છે તો u / v u / v એટલે શું થશે a / l એટલે કે તો 1/2 y ડેલ્ટા l² / l² તો ડેલ્ટા l² / l² ને આવી રીતે આપણે મેઈન આને જ યાદ રાખવાનું તો હવે શું હોય ભાઈ એન મોડ્યુલસ બરાબર શું થાય પ્રતિકળના છેદમાં વિકૃતિ તો પ્રતિકળના છેદમાં વિકૃતિ ગુણ્યા વિકૃતિ નો સ્ક્વેર તો એક વિકૃતિ કેન્સલ તો તમારી પાસે શું આવ્યું 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સિલન 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સિલન સિગ્મા એલ તો બી ચાલે અથવા તો શું તમે આ બધા રિલેશન ની તારી કરો 1/2 વાય એપ્સિલન સ્ક્વેર 1/2 વાય એપ્સિલન સ્ક્વેર કે નહીં સેમ એની જ વાત છે પછી આવું કઈ લખો 1/2 સિગ્મા સ્ક્વેર / y 1/2 સિગ્મા સ્ક્વેર / y તમારી પાસે રિક્વાયરમેન્ટ શું છે એની ઉપરથી દાખલાની રિક્વાયરમેન્ટ ઉપરથી આપણે સમજવું જો વારંવાર તારો તો બીજો પ્રોબ્લેમ નથી મેં કીધું છે મેઈન આ યાદ રાખવાનું છે કે એકમ કદ દીઠ સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઊર્જા એટલે u / v ઇઝ ઇક્વલ ટુ 1/2 y ડેલ્ટા l / l ઓલ સ્ક્વેર ક્લિયર તો જોઈએ ભાઈ આપણે AI ટ્રિપલ ની અંદર દળ સોરી AI ટ્રિપલ ની અંદર ઊર્જા ઘનતાનો દાખલો પૂછાય તો 2005 માં ભાઈ શું હતો કે એક તારના દ્રવ્યમાં એવું મોડ્યુલસ y છે પ્રતિબળ s હોય તો જો જેને આપણે સિગ્મા વડે દર્શાવીએ છીએ ને એને હવે s વડે દર્શાવવાનું છે એટલે આપણે સિગ્મા ની સિગ્મા l ઇઝ ઇક્વલ ટુ s સંજ્ઞા વાપરશું ખાલી સંજ્ઞા ફેરવી છે તો એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિ ઊર્જા શોધો હવે પહેલા પ્રથમ તો તમારી પાસે સંગ્રહિત સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે તો કે ભાઈ u / v ઇઝ ઇક્વલ ટુ મારી પાસે છે 1/2 y ડેલ્ટા l / l ને હું સીધું કરી નાખું એપ્સિલોન l સ્ક્વેર તો આમાં તો પ્રતિબળ તો ક્યાંય આવું જ નહીં તો પ્રતિબળની ભાષામાં ફેરવવા માટે હું શું કરું
तो क्या भाई मैंने कहा था 1 by y is equal to मैंने कहा था क्या y is equal to sigma l upon epsilon l था तो उन लोगों ने कहा u by 2 sorry u by v is equal to 1 by 2 sigma l upon epsilon l into epsilon l square epsilon l cancel तो u by v is equal to 1 by 2 sigma l epsilon l પણ જો આઉટ તો કયા ઓપ્શન માં છે નહીં તો પછી શું કરવું પડશે મારે જો પછી શું કરવું પડશે એપ્સિલન l = શું થાય તો કે એપ્સિલન l = મારી પાસે આ છે સિગ્મા l / y થઈ કે નહીં તો મૂકો હું તો કે u / v = 1/2 સિગ્મા l / / y પણ સિગ્મા l બરાબર તમારે શું લેવાનું છે શું સંજ્ઞા કીધી છે s સંજ્ઞા વાપરવાની કીધી છે તો વાપરું હું તો કે u / v equal to 1 by 2 s square upon y तो जो अब आओ का ऑप्शन ना छे 1 by 2 s square ए ऑप्शन नथी बी ऑप्शन नथी सी s square upon 2y यस 1 by 2 s square by y upon s square by 2y सेम જ વાત થઈ કે નહીં ભાઈ તો આપણો આન્સર આવશે ઓપ્શન સી મેં કીધું એની જેમ ખાલી આ એક મેઈન ને યાદ રાખવાનું છે પછી આપણો ઓપ્શન ની ને આપણો ક્વેશ્ચન ની હું રિક્વાયરમેન્ટ છે એની ઉપર આગળ વધતા જાઓ સિમ્પલ तो આપણો આન્સર આવશે ઓપ્શન સી ક્લિયર એની પછી આગળ વધીએ તો 2 * 10 ની 11 ન્યૂટન પર મીટર સ્ક્વેર જેટલો યંગ મોડ્યુલસ ધરાવશે હવે જો યંગ મોડ્યુલસ y ની કિંમત આપી દીધી છે 2 * 10 ની 11 ન્યૂટન પર મીટર સ્ક્વેર એક ધાતુમાં 0.05% પ્રતાંગ વિકૃતિ ઉત્પન્ન કરવામાં આવે છે જો તમને આ આપી દીધું છે હું આપી દીધું છે યસ ડેલ્ટા l / l અથવા તો જેને કહેવાય છે એપ્સિલન l ઈ તમને આપી દીધેલું છે ઈ નો પરસેન્ટેજ તો એકમ કદથી સંગ્રહિત થતી ઊર્જા શોધો હવે ફર્સ્ટ ઓફ ઓલ એપ્સિલન l જે ટકામાં છે એને કિંમતમાં ફેરવી નાખો તો આને ભાગ્યા 100 કરીશ તો ભાગ્યા 100 એટલે છેદમાં 10 ની માઈનસ 2 ઉપર જાવ દો તો હું આને આમ કરી લઉં જો છું 5 * 10 ની માઈનસ 4 થાય કે ન થાય કરી શકશો કે નહીં 0.05 ભાગ્યા 100 કરો એટલે તમારો જવાબ 5 * 10 - 4 આવે જ બળી ગયો એપ્સિલન l મારે એકમ ધાતની સંગ્રહિત થતી ઊર્જા શોધવી છે તો સંગ્રહિત થતી ઊર્જા u / v ખાલી યંગ મોડ્યુલસ છે અને એપ્સિલન છે તો હું સૂત્ર વાપરીએ કે યસ 1/2 y ડેલ્ટા l / l નો હોલ સ્ક્વેર પણ ડેલ્ટા l / l બરાબર તો હું કહે એપ્સિલન l તો હું લખી શકીશ 1/2 y into epsilon l નો હોલ સ્ક્વેર તો મૂકી દો કિંમત 1/2 y બરાબર એટલે આપેલા છે પણ મને 2 * 10 ની 11 બરાબર પછી epsilon l કેટલા છે 5 છે પણ એનો સ્ક્વેર છે 5 * 10 ની - 4 નો સ્ક્વેર એટલે 25 બરાબર 25 * 50 50 ભાગ્યા 2 એટલે 25 તો 25 * 10 ની કેટલી થઈ જાય જુઓ - 4 નો સ્ક્વેર એટલે -8 -8 અને પ્લસ 11 -8 અને પ્લસ 11 એટલે 10 ની પ્લસ 3 થાય વધશે વધશે કે નહીં 10 ની પ્લસ 3 જૂલ પર મીટર ક્યુબ થાય જો જૂલ પર મીટર ક્યુબ કેમ કે એકમ કદ દીધ કીધી ને ઊર્જાનો એકમ શું છે ભાઈ જો તમે u / v ફાઇન્ડ કરો છો તો u / v ઊર્જાનો એકમ શું છે જૂલ અને કદનો એકમ શું છે મીટર ઘન તો તમે કહી શકો જૂલ પર મીટર ઘન અથવા તો જૂલ મીટર - 3 કહી શકાય કે નહીં બરાબર તો તમે એકમ અને પરિમાણીય સૂત્રનો તો બાદશાહ થઈ ગયા હોવા જોઈએ ફિઝિક્સ ના આ લેવલ પર પહોંચ્યા બાદ હવે તમારા માટે એકમો અને પરિમાણીય સૂત્રોની બધા આગ્રહ હોવા જોઈએ નહીં બહુ સારી રીતે આવડી ગયેલા હોવા જોઈએ કેમ કે ડગલે ને પગલે યુઝ કરવાનું છે હવે બરાબર તો વધી આગળ એનાથી ભાઈ y છે તો એમ્સ 2001 માં પૂછાઈ ગયેલી વાત કે y જેટલો યંગ મોડ્યુલસ ધરાવતા તારમાં x જેટલી વિકૃતિ જો વિકૃતિ ને અહીંયા x કહી દીધેલી છે મતલબ એપ્સિલન l = મારે અહીંયા x લખવું પડશે કે નહીં વિકૃતિ ઉત્પન્ન કરવામાં આવે છે તો તેમાં એકમ કદની સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા હવે અહીં આગળની ઈ જ વાત છે ઉદાહરણ u / v u
by v is equal to my answer 1 by 2 y delta l by l no all square but delta l by l no that's 1 by 2 y epsilon l square but epsilon l is equal to who lagwanu se x kidu se jo tar ma x jetli vikruti utpann karvama aave se that means ke epsilon l is equal to x to kevay khali samnya change kari se to mu dekhi u by v is equal to 1 by 2 y into x no square तो जो जो ये ऊपर ऑप्शन में से 1 by 2 ने भागी ना हो लिखो दीजिए 0.5 तो आनु समीकरण तो मैं आमे लिखे हो 0.5 y into x square तो वो आपसे आपका ऑप्शन ए आपसे 0.5 y x square सिंपल क्या नहीं पर मैं किसे लिखे मेन मोड बात आज का विषय है आपने तो ये ना जरा आपने गंभीर रिलेशन हो जाए इंडिया करी सकते हैं પણ મેઈન મહત્વની વાત છે આ યાદ હોવું જોઈએ ક્લિયર ભાઈ તો એનાથી આપણે આગળ વધીએ લેવલ 1 બી ન્યુમેરિકલ વાળો આપણો બહુ સમજવા જેવો દાખલો છે ખાસ ધ્યાન આપજો અહીંયા તો ન્યુમેરિકલ 1 બી ની અંદર આપણે જોઈએ ભાઈ કે 5 વાળો એક તાર છત ઉપર લટકાવેલ છે હવે તમને ચારની લંબાઈ l આપી દીધી છે અને તારનો વ્યાસ d આપી દીધેલો છે ભાઈ પણ આપણે ત્રિજ્યાની કુંતી મળી જાય r = શું થશે d / 2 એટલે તમારી પાસે થઈ ગયો 1 mm એટલે 1 * 10 to minus 3 થઈ ગયું છત ઉપર લટકાવેલો છે તેના વડે 5 કિલો દળ વધાવતા તેના કદમાં કેટલો વધારો થશે કદમાં કેટલો વધારો થશે ડેલ્ટા v પૂછ્યું છે તમને 5 કિલો દળ m આપી દીધેલું છે દ્રવ્યનો પોઇસન ગુણોત્તર μ આપેલો છે જુઓ અને યંગ મોડ્યુલસ y આપી દીધેલો છે g આપેલો છે અને તારની સ્થિતિ ઊર્જામાં થતો વધારો સ્થિતિ ઊર્જામાં થતો વધારો ડેલ્ટા u પૂછે છે હવે ફર્સ્ટ ઓફ ઓલ જો કદમાં થતો વધારો પૂછે છે તો કદમાં થતો વધારો છે એના માટે તો તમારે ક્વેશ્ચન ગુણોત્તરને યાદ કરવો જ પડે ભાઈ કેમ કે કદમાં થતો વધારો એટલે શું થયો પાર્શ્વ પરિમાણોમાં થતો વધારા ઘટાડાની વાત છે તો પહેલા તો યંગ મોડ્યુલસ ની યાદ શું કરશું ભાઈ યંગ મોડ્યુલસ બરાબર શું થતું તમારી પાસે જુઓ છે Young modulus y is equal to fl upon a into delta l. अब ना हमारा वो भाई अलग करी जी बच्चे सिग्मा l upon epsilon l ना सिग्मा l ने epsilon l ने हिम्मत मुझे आज मेरे वाले जरूर ना दिया प्रकरणी मुकद्दारी हो चुकी है तो y is equal to आखिर ही समझ पा सकते पर delta l is equal to क्या है हमारे नाम के सूत्र में करता करो तो delta l is equal to था शे fl upon a into y है क्या नहीं तो હવે પોઇસન ગુણોત્તરની અંદર આપણે એક સૂત્ર કદ માટે કદમાં થતો ફેરફાર ડેલ્ટા v / v તારી કે યાદ કરો જોઈએ ડેલ્ટા v / v = આપણે કે લાવ કરી કે ડેલ્ટા l / l 1 - 2 μ આપણે ન્યુમેરિકલની અંદર પણ આ વસ્તુ તારી ચૂક્યા છે ડેલ્ટા v / v = ડેલ્ટા l / l 1 - 2 μ તારી ચૂક્યા છે કે નહીં तो इन एक वस्तु में आपने यहाँ पे लिखा शुरू तो क्या भाई मतलब कौन है यहाँ डेल्टा एल बाय एल तो डेल्टा एल बराबर कौन से आखिर मत से हैं तो मुकु डेल्टा बी अबे बी नहीं जगह मुकु करियो हुआ है बी नहीं जगह ए इनटू एल करियो हुआ बी बराबर ए इनटू एल था क्या नहीं तो डेल्टा एल की मत मुकु भाई तो डेल्टा एल बराबर से एफ एल अपॉन ky into l 1 minus 2 mu હવે શું હોય છે a a કેન્સલ l l કેન્સલ તમારી પાસે હવે જો હું તો કે ડેલ્ટા v is equal to f l upon y 1 minus 2 mu કીધું હોજો કે નહીં તો ડેલ્ટા v તે મારે જોતો છે તો ભાઈ f બરાબર હું લખી કે શું મેં mg લખી દીધી mg into l upon y 1 minus 2 mu તો મૂકો બધાની કિંમત m બરાબર છે મારી પાસે 5 g બરાબર છે 10 l બરાબર લંબાઈ છે 5 મીટર છેદમાં યંગ મોડ્યુલસ y બરાબર છે કેટલા 2 * 10 ની 11 1 minus 2 mu એટલે 2 * mu બરાબર કેટલા છે 0.2 તો તમને ભાઈ અહીંયા કદમાં થતો વધારો છે આરામથી મળી જાય
मीटर घन में कद में वधारो कैलकुलेट कर सको कि नहीं भाई सीम्पल वस्तु जीरो पॉइंट टू वन मे बात करना मल्टीप्लाय करना सीम्पल बीजी वस्तु हूँ कहते कि स्थिति ऊर्जा में तो वधारो स्थिति ऊर्जा में तो वधारो मतलब डेल्टा यू अथवा तो यू तो कि डेल्टा यू बराबर अपनी पास शू समीकरण एवाई अपॉन टू एल डेल्टा एल स्क्वेर પણ યાર એક વસ્તુની અંદર આપણને આમાં કન્ફ્યુઝન છે ડેલ્ટા એલ તો આપણને મળ્યો નથી ડેલ્ટા એલ તો આપણને ખબર નથી ને અહીંયા સૂત્રની કિંમત મૂકી છે તો આમાં કિંમત મૂકીને ડેલ્ટા એલ મેળવી લો કોઈ વાંધો નથી અથવા તો ડેલ્ટા એલ ની આ જે સૂત્રની કિંમત છે ની આની અંદર મૂકો તો એ વાંધો નથી તો કે કે વાય અપોન 2l ડેલ્ટા એલ ની જગ્યાએ હું મૂકું આ કિંમત f ઇનટુ l અપોન a ઇનટુ y એનો હોલ સ્ક્વેર તો તમારી પાસે ડેલ્ટા u ઇઝ ઇક્વલ ટુ થઈ જશે ay upon 2l x square into l square upon a square into y square આવી જાય બરાબર તો જુઓ જો એક તો a a આવી રીતે કેન્સલ થશે y y આવી રીતે કેન્સલ થશે એક l l આવી રીતે કેન્સલ થશે તમારી પાસે વધશે હું અહીંયા ભાઈ તો કે x square into l upon 2ay વધશે બસ કે નહીં તો તમારી પાસે બધી વસ્તુ જો f બરાબર મૂકી દો તમે mg ની કિંમત કોઈ વાંધો નથી f બરાબર mg તો m² g² આવ્યો ખાસ ધ્યાન રાખો m² g² l / 2ay થશે જો આવી બધી લાંબી ગણતરીમાં નો પડવું હોય તો અહીંયાથી ડેલ્ટા l માં કિંમત બધી મૂકી દો f બરાબર mg / l ખબર છે a ખબર છે y ખબર છે a ક્યાંથી શોધશો y a બરાબર તમે શું કરશો pi r² તમને વ્યાસ આપી દીધેલો છે अबेलो से क्या नहीं तो इन्हें तो मैं आनु आनु तो जी इधर आया नहीं तलब मुझे जी आमल किया मैं m square g into l upon 2 pi r square into y तो जाइए क्या नहीं वो आराम से सिंपल दे मुझे क्या नहीं ये लगभग देखिए मैं घूमो m बराबर 5 kg g बराबर 10 l बराबर 5 मीटर r r बराबर क्या लगा लक्ष्य एक गुनिया 10 की माइनस करो जो आदमी नाम लो स्थितिस्थापकीय स्थिति ऊर्जा शू कहे ऊर्जा घनता खास याद रखो कोई राशि की घनता मतलब समझो कि ई राशि एकम कद दीठ मपायेली छे जारे ई राशि ने एकम कद दीठ मापवामां आवे ने त्यारे एना एनी एना नाम नी पाछळ घनता एवो शब्द लागे फॉर एक्जाम्पल रो इज इक्वल टू एम अपॉन वी तो एकम कद दीठ रहेलू दळ जेने एनी दळ घनता कहेवामां आवे छे पछी यू बाय वी एकम कद दीठ रहेली ऊर्जा जेने एनी ऊर्जा घनता कहेवामां आवे छे खास एक वस्तु ऊर्जा घनता मेन बात आज u / v = 1 / 2 y / l² अथवा तो डेल्टा l / l² खाली आ एक रिलेशन खबर है एने अकॉर्डिंग तुम कोई पण वस्तु शोधी શકશો बराबर અને યસ આ જે સૂત્ર છે એ ભાઈ ખાસ જો હજી તમને નો હરખું યાદ હોય તો તમે પ્રીવિયસ લેક્ચર ની અંદર પ્રીવિયસ નહીં પણ આમ તો ઘણા બે થી ત્રણ લેક્ચર પહેલાના લેક્ચર ની અંદર જ્યારે આપણે પોઝિશન ગુણોત્તર ભણ્યાતા અને પોઝિશન ગુણોત્તરના દાખલાઓ ગણ્યાતા એની અંદર આ સૂત્ર છે આપણે ડિરાઇવ કર્યું હતું v = 4 / 3 / r³ ને r પરથી આપણે મેળવ્યું હતું 3 ડેલ્ટા r / r મેળવ્યું કે નહીં એની ઉપર જે ડેલ્ટા l / l ને સરખાવ્યા હતા ઈ આખો દાખલો છે ને ઈ શાંતિથી વ્યવસ્થિત જોઈ લેજો તો તમને આ સમીકરણ યાદ આવી જશે કે ડેલ્ટા v / v = ડેલ્ટા l / l 1 - 2μ થશે જ્યાં μ છે પોઝિશન ગુણોત્તર क्लियर भाई तो स्थितिस्थापकीय स्थिति ऊर्जा ने ऊर्जा घनता ना कंसेप्ट की बात यहां से આપણે પૂરી કરીએ છીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે થ્રુ આઉટ ધ ચેપ્ટર જે ભણ્યા છે એ રીઅલ લાઈફ ની અંદર ક્યાં આપણે એપ્લાય કરીએ છીએ જો કે ઓલમોસ્ટ ઘણા બધા આપણે પ્રોબ્લેમ સોલ્વ કર્યા એટલે તમને ખબર તો પડી જ ગઈ કે રીઅલ લાઈફ ની અંદર આ બધા સૂત્રો નું મહત્વ છે બરોબર તો રીઅલ લાઈફ ની અંદર આપણે ક્યાં ક્યાં સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને કેવી રીતે વધારી શકાય કેવી રીતે ઘટાડી શકાય
એના ઉપયોગો એના ફાયદા એના ગેરફાયદા એ બધી ચર્ચાઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. તો મળીએ ભાઈ નેક્સ્ટ લેક્ચરની અંદર.